કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આકારશાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિના માપો ચેપ્ટર શીખી રહ્યા છે. અગાઉના વિડિયોની અંદર આપણે મધ્યગના જે આપણે દાખલા શીખીને આવ્યા છે સીધી રીતેના, તો આજે આપણે આજના વિડિયોની અંદર મધ્યગના જે ટૂંકી રીતના દાખલા છે આપણે આજે શીખવાના છે. પણ યાદ રાખજો, જે આપણે દાખલા શીખી રહ્યા છે એમાં આપણે ફક્ત ચલ વાળા દાખલા શીખીએ છીએ, બરાબર? ત્રણ પ્રકારના દાખલા આવે, એક ચલ, ચલ આવૃત્તિ અને વર્ગ અને આવૃત્તિ. તો આપણે કયા દાખલા શીખીએ છીએ? મધ્યકના ચલ વાળા દાખલા. તો એમાં પાછા બે પ્રકાર આવે, એક ટૂંકી રીત અને એક સીધી રીત. આપણે કઈ શીખીને આવ્યા છે? સીધી રીત. તો હવે શીખવાનું છે આપણે ટૂંકી રીત છે. આપણે જે દાખલા શીખી રહ્યા છે એ કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી. કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી. એટલે કે આપણે ખાલી ચલ આપેલા, એટલે આપણે ખાલી અવલોકન આપેલા હોય. પ્રકરણમાં છે આપણે નીચે આપેલી માહિતી ઉપરથી સીધી રીતે તેમજ ટૂંકી રીતથી મધ્યકની ગણતરી આપણે કરવાની છે. એના પહેલા આપણે કામ કરીએ, હજુ આપણે થોડું ડિવિઝન કરી લઈએ દાખલાનું કે મધ્યક શોધો. તો આપણે મધ્યક લાવવાનો છે, બરાબર? ને આપણે ફક્ત ચલ આપેલા છે, આપણે કોઈ સૂચના આપી નથી કે ભાઈ કઈ રીતે આપણે દાખલો ગણવાનો છે, ટૂંકી છે કે પછી આપણે સીધી રીત છે. તો આપણે સીધી રીતે દાખલો ગણીશું. તો સૂત્ર મૂકીએ આપણે મધ્યકનું. માટે મધ્યક, તો મધ્યક ને એક્સ બાર કહેવાય. તો મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં એન, સિગ્મા એક્સઆઈ છેદમાં એન. એટલે કે આપણે બધાનો કરવાનો સરવાળો. તો ધ્યાન આપજો આની અંદર, તો આપણને આની અંદર ઝીરો પણ આપેલા છે. તો ઝીરો પ્લસ કરવાના કે નહીં કરવાના? ઝીરો પ્લસ કરવાના કે નહીં કરવાના? તો ઝીરો તો પ્લસ થાય કે ના થાય, કોઈ પ્લસ માઇનસ ફરક તો નહીં પડે. પણ આપણને વચ્ચે માઇનસ ત્રણ આપ્યા છે, તો એનું આપણે શું કરવાનું? તો એ આપણે માઇનસ કરવાના છે. બાર જો તમે લખીને બતાવો તમને વધારે ખબર ખ્યાલ આવી જાય. આમાં લખીએ આપણે, જો પહેલા તમે સાત આપ્યા છે, તો સાત વત્તા બે વત્તા ઝીરો વત્તા પાંચ વત્તા માઇનસ ત્રણ, એટલે કાઉન્સ લખવો પડશે ઘડી, માઇનસ ત્રણ વત્તા એક વત્તા ઝીરો વત્તા બે વત્તા આઠ વત્તા બે. દરેકના છેદના, સોરી, આખાના છેદમાં કેટલા આવશે? તો કેટલી સંખ્યા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો છેદમાં લખવા પડે, બરાબર છે? પણ ધ્યાન રાખજો, આઠ લખાશે નહીં. કેમ? ઝીરો પણ ગણવાના, ભલે આપણે ઝીરો તમે પ્લસ કરો કે ઝીરો માઇનસ કરો, જવાબમાં ફરક નહીં પડે. એટલે કે સરવાળો કોઈ ફરક નહીં પડવાનો આપણને, પણ છેદમાં તમારે ઝીરોની સંખ્યા પણ ગણવાની. તો કેટલા અવલોકન થયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. તો ભાગ્યા આપણે દસ લખવાના થાય. ખાસ કાળજી રાખજો, ઝીરો તમારે ગણવાના રહેશે અવલોકનની સંખ્યાની અંદર. હવે આપણે વાત કરીએ તો બાકીના બધા પ્લસ છે, નાની અંદર આવશે વધતા ઓછા ઓછા થઈ જાય. ખ્યાલ આવે છે? તો આપણે સાત ને બે નવ, ને બે કેટલા? ચૌદ થાય. તો આ બાજુ થાય સરવાળો કેટલો? નો ચૌદ વત્તા ઓછા ઓછા ત્રણ ના ત્રણ વત્તા આ બાજુ થાય એક ને બે ત્રણ, આઠે બે દસ ને ત્રણ તેર, થઈ ગયા તેર ભાગ્યા દસ. આ ઉપર થાય ને તેરમાં ત્રણ બાર તો દસ, તો ચૌદ વત્તા દસ કેટલા? ચોવીસ થઈ જાય, બરાબર? તો ચોવીસ ભાગ્યા દસ કરવા પડશે આપણે. તો ચોવીસ ભાગ્યા દસ, તો જવાબ કઈ મળશે આપણને? બે પોઈન્ટ ચાર. તમે જે પ્રકાર દાખલો ગણો તે પ્રકારે, જે પ્રકાર મતલબ માનો તમે ચૌદમાં ત્રણ બાર કરો એટલે અગિયાર આવે, અગિયાર વત્તા તેર ચોવીસ થાય, તેવું પણ ચાલે. તમારી ઈચ્છા મુજબ તમારે દાખલો એ સેટ કરવાનો. જો કેલ્સી ડાયરેક્ટ કરી આપણે કેલ્સી પર જ, તો તમારે ખાલી માઇનસ કરી દેવાના. તો સાત વત્તા બે વત્તા પાંચ વત્તા એક બે આઠ અને બે, જે ત્રણ ટા ત્રણ ટામાં કરી દેવાના માઇનસ, તો જવાબ આવશે ચોવીસ. ચોવીસ વગેરે કેટલા કરવાના આપણે? દસ. તો જવાબ કેટલો આવે? બે પોઈન્ટ ચાર. સમજાય છે આ વસ્તુ? આમાં તમારે ખાસ કાળજી રાખવાની. કેટલો જવાબ આવે? બે પોઈન્ટ ચાર. તો આ કઈ રીત કહેવાય? સીધી રીત કહેવાય. પણ આપણને કહેવામાં આવેલું હોય, સૂચના આપેલી હોય કે ટૂંકી રીતે દાખલો ગણો, તો આપણે ટૂંકી રીતે દાખલો ગણવો પડે. તો એનું સૂત્ર લખી લઈએ પહેલા આપણે અહીંયા ટૂંકી રીતનું. માટે મધ્યક, મધ્યક જેને એક્સ બાર કહીએ આપણે, તો એક્સ બાર બરાબર જ્યારે આપણે દાખલો ગણતા હોય ટૂંકી રીતે, તો એની અંદર ડીઆઈ આવે આવે ને આવે, યાદ રાખજો.
સમજાવું પછી. ડીઆઈ કોને કહેવાય? તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા ડીઆઈ છેદમાં એન. આ સૂત્ર છે ટૂંકી રીતનું. હવે એ એટલે તો એનો મતલબ થાય ધારેલો મધ્યક. આપણે જે x આપણને આપેલા હશે જે ચલ, એમાંથી આપણે કોઈ એક રકમ પસંદ કરવાની છે, બરાબર. એને કહેવાય ધારેલો મધ્યક છે, એ કહેવાય. વત્તાના વત્તા સિગ્મા ડીઆઈ, સિગ્મા એટલે સરવાળો, કોણ? ડીઆઈ નો. ડીઆઈ એટલે, ડીઆઈ એટલે ડિફરન્સ, તફાવત, વિચલન કહેવાય. શું કહેવાય? તફાવત એટલે અથવા વિચલન કહેવાય. એન એટલે અવલોકનની સંખ્યા, બરાબર છે. લખી બતાવી ગયા કે જ્યાં એ બરાબર ધારેલો મધ્યક, એઝ્યુમિંગ કહેવાય ને, ધારેલો મધ્યક. એનો મતલબ થાય અવલોકનોની સંખ્યા, અવલોકનની સંખ્યા. ડીઆઈ એટલે ડિફરન્સ, બરાબર છે. આ એટલે કે ડી વન, ડી ટુ, ડી થ્રી, ડી ફોર, એમ. આ એટલે કે વન ટુ થ્રી ફોર ફાઈવ થાય, એક્સઆઈ જેવું સેમાં થાય. ડીઆઈ ખાલી ડી લખો તે પણ ચાલે, સિગ્મા જો ડી લખો તે પણ ચાલે, ડીઆઈ લખો તે પણ ચાલે. તો ડી નો મતલબ થાય એક્સ માઇનસ એ, અથવા એને કહેવાય એક્સઆઈ માઇનસ એ. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. ડી એટલે કે ડિફરન્સ, તફાવત કહી શકાય, વિચલન કહેવાય. કોણ વિચલન, કોણ તફાવત? એક્સઆઈ માઇનસ એ નો. તો એક્સઆઈ એટલે તમે જે ચલ આપવામાં આવેલા હોય એ અવલોકનો, એમાં તમારે એને બાદ કરવાના, એટલે ધારેલો મધ્યક. તો આપણે જે રકમમાં, જે ચલમાંથી આપણે એ બાદ કરતા હોય એમાંથી જ આપણે એને પસંદ કરવાના. એટલે આપણે કઈ એ માઇનસ કરીએ, એટલા મારે સૂત્રમાં પાછા પ્લસ કરી દેવાના, તો તમને તમારો જવાબ મળી જાય. તો જે આપણે સૂત્ર શીખીને આવેલા, એ સૂત્ર સેમ જ ને, પેલું સૂત્ર સેમ જ કહેવાય. પણ આમાં આપણે કોઈ બધામાંથી કોઈ એક અવલોકન બાદ કરીએ તો છેલ્લા પાછળ એને પ્લસ કરી દેવાનું, બાકી સૂત્ર સેમ જ થવાનું છે. ખાલી રીત ખાલી બદલાય, ખાલી થોડોનો પ્રમાણ બદલાય, ખાલી બસ ફ્લેવર ખાલી બદલાય, ખાલી ફ્લેવર. તો સૂત્ર ઉપયોગ કરીએ આપણે, ધ્યાન આપજો. તો આપણે અહીં એક્સઆઈ લખે આપણી પાસે, તો લખી દઈએ આપણે એક્સઆઈ. ખામ થોડું વ્યવસ્થિત કરવું પડશે અહીં. સુડતાલીસ, ત્રેપન, બાવન જોઈને લખી દેવાના, અને રકમ જોવામાં કોઈ દિવસ ભૂલ કરવાની નહીં. એટલે કાળજી રાખવાની કે રકમમાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં. સુડતાલીસ, ત્રેપન, બાવન. તો સુડતાલીસ, ત્રેપન, બાવન, ઓગણસાહીઠ, બોતેર, ત્યાસી, બાણું, ત્યાસી, બાણું, ચોરાણું, અઠ્ઠાણું, ચોરાણું, અઠ્ઠાણું. એ છેલ્લે કેટલા આપેલા છે? નવ્વાણું. તો છેદમાં, સોરી, છેલ્લે કેટલા આવશે? નવ્વાણું. રકમ જોવામાં ખાસ કાળજી રાખજો, રકમમાં ભૂલ હશે. આપણ દાખલો પણ આવડતો હશે પણ એ ખોટો ગણાશે. જવાબ તો આવશે, આપણને દાખલો આવડી ગયો હશે પણ જવાબ કયો કહેવાય? ખોટો. એટલા માટે હા, દાખલો આપણે શીખતા જે વસ્તુ અલગ છે કે દાખલો આપણને આવડી ગયો, પણ પરીક્ષા આપવા બેઠા હોય તો આપણે જો કોઈ ભૂલ જણાય તો આપણો જવાબ ખોટો આવશે, આપણને લાગે ભાઈ દાખલો સાચો જ છે, થાય ને એવું. તો એના કરતા આપણે શાંતિ થોડી જાળવવાની, કમ્પ્લીટ જોઈને લખવાનું. તો આપણી પાસે એક્સ આવી ગયા, તો આપણે આ બધાનો કરવાનો સરવાળો, તો આપણને સિગ્મા એક્સઆઈ મળે. આપણે આ કોણ માટે ગણીએ છે? સીધી રીત માટે પહેલા. તો બધાનો કરે સરવાળો, તો એને કહેવાય સિગ્મા એક્સ અથવા સિગ્મા એક્સઆઈ. કરીએ આપણે સરવાળો. સુડતાલીસ, ત્રેપન, બાવન, ઓગણસાહીઠ, બોતેર, ત્યાસી, બાણું, ચોરાણું, અઠ્ઠાણું અને નવ્વાણું. તો સાતસો ને ઓગણપચાસ. સાત ચાર નવ, બરાબર. હવે આપણે દાખલો ગણીએ તો નીચે આપણે સૂચના આપીશું નંબર એક તરીકે, અથવા તીર પાડી દેવાનું સીધી રીતે, સીધી રીતે મધ્યક, સીધી રીતે મધ્યક. તો એના માટે સૂત્ર છે માટે મધ્યક બરાબર, મધ્યક ને એક્સ બાર કહેવાય. તો મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ
અથવા સિગ્મા એક્સ છેદમાં એન. ચલો સિગ્મા એક્સ કેટલા આવ્યા? 7, 4, 9, એન કેટલા છે? 10 આપેલા છે. એટલે કે અવલોકનની સંખ્યા ગણવાની. કેટલા અવલોકન આપણને આપેલા છે? 10 અવલોકન આપેલા છે, તો છેદમાં આપણે 10 લખી દેવાના. તો જવાબ મળશે 74.9. જો કોઈ એકમ દેખાય તો એકમ આપણે લખવાનો છે, પણ આપણને એકમ નથી આપ્યો, લખતા નથી. તો આ જવાબ કોનો છે? મધ્યક, 74.9. આપણે જે દાખલો ગણ્યો એ કઈ રીત છે? સીધી રીત. હવે આપણે આ જે દાખલો ગણવાનો છે ટૂંકી રીતે, તો એના માટે જે સૂત્ર આપણે લખ્યું, તો આપણને કોની જરૂર પડે? સૌથી પહેલા ડીએ ની જરૂર પડે. એન આપણી પાસે છે, પછી આપણે ડીએ લાવવાના, ડીએ માં આપણને એ મળી જશે. તો લખીએ બાજુના ખાનામાં આપણે DI બરાબર XI માઇનસ A અથવા X માઇનસ A લખો તે પણ ચાલે. X એટલે XI ના અવલોકનો કહેવાય, XI ના ચલ કહેવાશે, બરાબર. જે આપણે આપેલા છે એ બધામાંથી આપણે એને બાદ કરવાનો, A એટલે કે ધારેલો મધ્યક. તો A એટલે કે એઝ્યુમ મીન ધારેલો મધ્યક, તો આપણે કયો લેવાનો? આપણે નીચે લખી દેવાનું ખાલી, આપણને ખ્યાલ આવે. તો આમાંથી તમે કોઈને પણ ધારેલા મધ્ય તરીકે પસંદ કરી શકો છો. આમાંથી કોઈને પણ વચ્ચે ને પસંદ કરો, આને પસંદ કરો, આ કરો, આ કરો, કોઈ પણ. અથવા જે સૌથી મોટું હોય એને પસંદ કરી શકાય. જો સૌથી મોટું જે અવલોકન હોય એને પસંદ કરો, તો તમારા બધા જ માઇનસમાં આવે, બધા જ માઇનસમાં જાય, કારણ કે સૌથી સમોર સંખ્યા આપણે મૂકી લઈએ એટલા માટે. પછી એ ત્રીજો નિયમ છે કે સૌથી જે નાનું અવલોકન હોય એને આપણે પસંદ કરવાનું, તો તમારા બધા જવાબ કેવા આવે? તમારા પ્લસમાં આવે. તો આપણે આ દાખલામાં એક કામ કરીએ કે જે અવલોકન સૌથી નાનું છે એના પસંદ કરીએ ધારેલો મધ્યક તરીકે. જો ચોથી બી છે કઈ, આ લોકોની જે આસપાસની રકમ હોય જેમ કે 80, આમાં 80 ભલે નહીં આપ્યા, તમે 80 લખો તે પણ ચાલે. 50 નહીં આવે, 50 લખો તે પણ ચાલે. કારણ કે જે આપણે માઇનસ કરવાના છે છેલ્લે પાછા આપણે પ્લસ કરવાના જ છે આપણે, એટલે એમાંથી કોઈ ફરક નહીં પડે. પણ કહેવાનો મતલબ કે આપણે આમાંથી જ પસંદ કરવાના આપણે, તો અથવા આ વચ્ચે લેવાના, અથવા જે સૌથી નાનો હોય તે તમે પસંદ કરવાના. તો મારા નિયમ પ્રમાણે જે સૌથી નાના હોય એને આપણે પસંદ કરવાના. કેમ? કે બધા જ પ્લસમાં તમને મળે એટલા માટે ગુચવા ન થાય. તો એ બાર સૌથી નાના કોણ છે? 4 4 4 ની લાઈનમાં 47 જ છે ખાલી, બસ. એટલે જે તમારો ધારેલો મધ્યક હોય, એટલે કે આપણે કોણ ધાર્યા? એને ધાર્યા. તો એની સામે આપણે 0 લખી દેવાના. કેમ? એક્સની કિંમત 47, એની કિંમત 47 થઈ ગયા 0. કહેવાનો મતલબ જેને આપણે ધારતા હોય એની સામે તમારે 0 લખી દેવાના. ઓકે, 53 માંથી બાદ કરીએ આપણે 47. એ જો આપણે પાછો આનો સરવાળો પણ કરવાનો છે, તો આપણે કેલ્સી પર સાદી ગણતરી કરવાની કે આપણે જીટી ના ઉપયોગથી ગણતરી સારી રીતે કરી શકીએ. ચાલો, તો 53 એટલે કે પહેલા 53 મૂકો ના 47 બાદ કરો, 52 મૂકો 47 બાદ કરો, 59 મૂકો 47 બાદ કરો. દરેક માટે 47 બાદ કરવાના છે, પણ કેલ્સી પર જ કરવાના. 53 પછી માઇનસ નું બટન, પછી 47 પછી બરાબર નું બટન. તો જવાબ કેટલો આવ્યો? 6. જેવું છે તેવું રહેવા દેવાના. 52 માઇનસ 47 પછી બરાબર નું બટન કેટલા આવશે? 5. 59 માઇનસ 47 પછી બરાબર નું બટન એટલે 12. 72 માઇનસ 47 એટલે 25. 83 માઇનસ 47 36. 92 માઇનસ 47 45. 94 માઇનસ 47 લોચો આવ્યો, કઈ નહીં આપણે ડાય કરીએ છીએ. તમે 94 માઇનસ 47 47 આવે, બરાબર છે. મેં વળી બે વાર કહી આવું, જો આમાં એક ભૂલ થાય ને કેસી પર, તો તમે જીતો તમે ઉપયોગ ના કરી શકો. હા, તમે લખી શકો ખરા, આગળ પણ જીતો ઉપયોગ ના થાય, એના માટે તમારે અંદર કોઈ ભી ભૂલ થવી જોઈએ નહીં. તો 94 માઇનસ 47 ચેક કરી લઉં પાછો, 47 × 2 94. ઓકે, 98 માઇનસ 47 એટલે 51, છેલ્લે આવશે 52. અભી ચેક કરી આપણે 99 માઇનસ 52, ઓકે, કેટલા આવશે? સોરી, 47 એટલે 52 થઈ ગયા. હવે આપણે બધાનો કરીએ સરવાળો, તો આપણને મળી જાય સિગ્મા ડીઆઈ. શું મળી જાય? સિગ્મા ડીઆઈ, એટલે કે ડીઆઈ નો સરવાળો મળી જાય. તો 6 5 12 25 36 45 47 51 અને 52, 279. બરાબર, આ તમારો સરવાળો. પણ એમાં બી કાળજી રાખવાની, એમાં બી ભૂલ થવી જોઈએ નહીં. આપણે દાખલો કરીએ આપણને ખ્યાલ આવી જાય આપણને કે ભૂલ છે કે નથી. જવાબ સરખો થાય તો ભૂલ નથી, બાકી ભૂલાશે. નંબર 2, ટૂંકી રીત.
ટૂંકી રીત કોની? મધ્યક ની ટૂંકી રીત, બરાબર છે. મધ્યક માં જ ખાલી ટૂંકી રીત આવે છે, બાકી બીજા બધામાં ભી આવશે પણ ઓછી આવશે. ચાલો તો એના માટે સૂત્ર, તો માટે મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા ડીઆઈ છેદમાં એન, સિગ્મા ડીઆઈ છેદમાં એન. તો એની કિંમત કેટલી? એટલે કે ધારો મધ્યક આપણે કેટલા પસંદ કરેલા? 47 ને પસંદ કરેલા, તો એની જગ્યા પર 47 લખી દેવાના. જોજો જે આપણે એ તરીકે પસંદ કરીએ ધારો મધ્યક, એના જગ્યા આપણે એની કિંમત લખી દેવાની. વત્તાના વત્તા સિગ્મા ડી આઈ નો સરવાળો કેટલો આવેલો? 279. તો અંશમાં આવશે 279, છેદમાં અવલોકનની સંખ્યા કેટલા અવલોકન હતા? 10. તો ભાગ્ય આપણે 10 લખી દેવાના. પહેલા કરીશું ભાગાકાર અને પછી આપણે કરવાનો સરવાળો. ખાસ જોજો અહીં, તો પહેલા 47 જેવા છે તેવા વત્તા 27.9 થાય ને ભાગાકાર. હવે જવાબ લાવીએ આપણે, ભાગ્યા 10 કરી વત્તા કરી 47, તો 74.9 જવાબ આવે છે. કોનો? એક્સ બાર નો. ચેક કરીએ બાજુમાં આપણે સરખો થાય છે કે નહીં થતો, તો સરખો થાય છે. એનો મતલબ કે આપણો સરવાળો પણ બરાબર છે. જો જવાબ નહીં આવે તો આપણી પાસે ભૂલ હશે, પણ પરીક્ષામાં આપણે ખાલી આ એક જ કરતા હોય તો આપણે બે વાર ચેક કરવાનું કે આપણી કઈ જગ્યાએ ભૂલ થાય છે, બરાબર. એ પછી તમારે દાખલા અહીંયા શાંતિથી તમારે પૂરો કરવાનો. ખ્યાલ આવે છે? દાખલા દાખલા સહેલા છે, પણ આપણે શાંતિથી બુદ્ધિપૂર્વક દાખલા ગણવાના. બરાબર, જીતનો ઉપયોગ કરવા માટે તમારે શું કરવું પડે? 47 મારી 47 જીરો વાર ભૂલી જવાનું, જીરો વાર બાદ નીકળવાનું. અંદર 53 - 47 પછી બરાબર, 52 - 47 પછી બરાબર, બધું કરતા કરતા જવાનું. છેલ્લે કોણ જીતી તો તમને મળી જાય સરવાળો, બધાનો સરવાળો તમને મળી જાય. જે વસ્તુ બરાબર તમે કરો એ વસ્તુ જીતીમાં જતું રહે, બરાબર. ચાલો તો આ થઈ ગયો દાખલા, આવડે કે નહીં આવડે? એ જ પ્રમાણે આપણે બીજો દાખલા લેવાનો છે. ગાડી ધ્યાન આપજો કે ટૂંકી રીતે મધ્યક શોધો, બરાબર. ચાલો 2 મિનિટ ખાલી આવું, ખાલી પાણી બાણી પી લઈએ. ચાલો ટૂંકી રીતે મધ્યક, તો આપણી પાસે કોષ્ટક છે પણ થોડું વિચિત્ર છે. બને હડકું બાંધીએ, આપણે લાઈન સમજી દઈએ. ઓકે પરફેક્ટ. તો આપણને રકમ આપેલી છે, આપણને ચલ આપેલા છે, ફક્ત ચાલ આપેલા છે. ના કી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી કહેવાય, યાદ રાખજો. આપણને આટલા ખાલી ચલ આપેલા છે, એને એક્સ આઈ કહેવાય. એક્સ લખો તે પણ ચાલશે. 1015, 1002, 995, 980, 1050, 1018, 990. ઓકે, આ એક્સાઇ થઈ ગયા. તો આપણે જો ટૂંકી આપણે સૂચના એક જ આપેલી જ ખાલી, કે ટૂંકી રીતે ગણો એટલે આપણે ખાલી ફક્ત ટૂંકી રીતે ગણીશું, લોંગ આપણે કરવાના નથી. આપણે સરવાળો કરવાની જરૂર નથી. કોની? સિગ્મા એક્સાઇ લાવવાનું નથી. તો ડાયરેક્ટ આપણે લાવીએ ડીઆઈ, તો ડીઆઈ બરાબર એક્સાઇ માઇનસ એ, બરાબર છે. ડીઆઈ બરાબર એક્સાઇ માઇનસ એ, ધ્યાન આપજો. હવે એ એટલે કે ધારેલો મધ્યક, તો આપણે કોઈ એક રકમ પસંદ કરવી પડશે. તો કોને પસંદ કરીએ બોલો? તમે કોઈ પણ રકમ પસંદ કરો ચાલે, પણ આપણે સૌથી જે નાની ને પસંદ કરીએ, નાના કોણ છે? 980, બરાબર ને? હા, તો આપણે 980 ને ધારેલા મધ્યક તરીકે પસંદ કરીએ. તો દરેક માંથી આપણે 980 બાદ કરવાનો, જો જેટલો ઉપયોગ કરતા શીખી પડીએ આપણે. 10-15 માંથી બાદ કરો 980 બરાબર નું બટન, તો તમને કેટલા મળશે? 35. એક હજાર બે માઇનસ 980, તો જવાબ હશે 22. 995 માઇનસ 980, 15. 980 માંથી 980 એ કેલ્સિયમ બાદ નહીં કરવાના, બાકી તમે જીતનો ઉપયોગ કમા નહીં કરી શકો તમે. તો અહીં 0. 1050 માઇનસ 980, 70. 1018 માઇનસ 980, 38. ને છેલ્લે 990 માઇનસ 980, તો જવાબ આવે 10. હવે આપણે સરવાળો કરવા માટે જીતી નો ઉપયોગ કરવાનો. જીતી દબાવો તમને મળી જાય ટોટલ 190.
તો એને કહેવાય સિગ્મા ડીઆઈ. શું કહેવાય? સિગ્મા ડીઆઈ બરાબર 190. થઈ ગયું આ બરાબર. સૂત્ર મૂકો ને જવાબ લાવવાના છે આપણે. તો સૂત્ર મૂકીએ બાજુમાં આપણે. તો માટી ટૂંકી લખી દઉં, ટૂંકી રીતે, ટૂંકી રીતે મધ્યક. તો મધ્યક જેને આપણે એક્સ બાર કહીએ, તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છે, સોરી કઈ રીત છે, સીધી રીત છે, ટૂંકી છે આપી દો. તો એ વત્તા સિગ્મા ડી આઈ છેદમાં એન. ખ્યાલ આવે છે? તો એની કિંમત છે 980, તો આપણે એની જગ્યા પર 980 મૂકી દેવાના. તો બરાબર ના બરાબર એની જગ્યા પર 980 વત્તા અંશમાં સિગ્મા ડી આઈ એટલે સરવાળો કેટલો આવે છે 190. તો અંશમાં લખવાના 190, એન એટલે અવલોકનની સંખ્યા, ગણવાની 6 થાય કદાચ, 1 2 3 4 5 6 7 છે, 1 2 3 4 5 6 7 એટલા માટે ખાસ ગણવાની બે વખત. તમે કેવું 6 બોલો, 7 નીકળી ને, એટલે મારે જોવાનું કમ્પ્લીટ. તો 190/7 પહેલા 980 જેવા છે તેવા વત્તા સરવાળો ભાગાકાર થાય 27.14 વત્તા કરીએ 980, તો જવાબ આવશે 1007.14. ને આ જવાબ કોનો કહેવાય? એક્સ બાર, એટલે મધ્યકનો જવાબ કહેવાય. ખ્યાલ આવે છે? બરાબર આ તમારો આન્સર. હવે તમારે આને દાખલો ગણવો, સીધી રીતે ગણવો, સીધો તે પણ થઈ શકે. ડાયરેક્ટ કેલ્સી ચેક કરો, 10, 15, 1002, 995, 980, 1050, 1018, 990. 70-50 સરવાળો લખી દેવાનું. સિગ્મા એક્સ આઈ કેટલો? 70-50. સૂત્ર મૂકી દેવાનું સિગ્મા એક્સ આઈ છેદમાં એન, એન ની કિંમત કેટલી છે? 7, ભાગ્યા કરો 7, તો 1007.14. ખ્યાલ આવે છે? બરાબર. તો આપણો જવાબ પરફેક્ટ બરાબર છે, આપણે બની રહ્યું છે, કહી દીધો છે. પણ હજુ આમાં જો આપણે એક સૂત્ર જો આગળ લખી શકીએ, સૂત્ર આ જ રહેશે, પણ સૂત્રમાં આપણે વધારાના ગુણ્યા સી કરવાના છે. ગુણ્યા સી એટલે સામાન્ય અવયવ એવી સંખ્યા. બરાબર, પહેલા તમે આમાં સમજો કે ડીઆઈ મતલબ થાય ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ, ભાગ્યા લખી દેવાના સી. પણ ક્યાં સી લખવાના? કે જ્યારે તમે રકમ કોઈ રકમ મોટી આપેલી હોય, કે તમારે ડીઆઈ રીતે ગણતા હોય, ટૂંકી રીતે ગણતા હોય, આપણે રકમ નાની બને, હજુ રકમ આપણે વધારે નાની બનાવી હોય, તો અહીંયા આપણે ભાગ્યા સી લખવાના, એટલે કે રકમ આપણે હજુ નાની બની જાય, તો સી એટલે કે સામાન્ય અવયવ, મહત્તમ સામાન્ય અવયવ. વર્ગ નંબર પણ કહી શકાય, ક્લાસ ઇન્ટરવલ બરાબર છે, પણ આપણે ખાલી ચલ આપેલા છે. તો આપણે એવી સંખ્યા લેવાની કે જેના વડે આપણે રકમ દરેક છેદમાં આપણે ભાગી શકીએ, દરેકને આપણે એ સંખ્યા વડે ભાગી શકીએ, રકમ નાની બને. જેમ કે 5 વાત કરીએ, તો દરેકને 5 વડે ભગાય, તો 35/5 ભગાશે 60 આવે, 22/5 પોઈન્ટમાં આવે નહીં ચાલે, 15/5 ભગાય, તો મતલબ કે 5 વડે ભાગી શકતા નથી. તો બે વડે ટ્રાય કરી, બે વડે ભગાય ના ભગાય, બરાબર, ભગાતું નથી. જો ભગાતું હોય તો આપણે સી લખવાના, બાકી સી લખવાના. જો અહીંયા સી લખો છેદમાં સી, તો તમારે ગુણ્યા સી કરવા પડે. પણ આ દાખલામાં ઉપયોગ થતો નથી, કારણ કે આપણે રકમ કઈ થોડી નાની આપણે છે બધી, એ ચાલશે. ઓકે, તો મતલબ કે આ બરાબર છે. એ દાખલો અત્યારે કહ્યું તમે, એના જેવો પણ તમે ખ્યાલ આવી જાય. કહેવાનો મતલબ કે તમે ભાગ્યા સી લખશો અહીંયા, તો તમે કઈ ગુણ્યા સી કરવા પડે, એવું પણ થાય. પ્રકારે રકમ બહુ મોટી તમને આપેલી હોય તો, ને દરેક તમે કોઈ એક સંખ્યા ભાગી શકતા હોય તો એવું થાય. ઓકે, તો આવડે કે નહીં આવડે? દાખલો પહેલા જોઈ લો, કમ્પ્લીટ બરાબર છે? દાખલા સહેલા જ છે, દાખલા કે અઘરા નહીં આવતા. જો આપણે આગળ દાખલો એક આપણે ખ્યાલ આવી જાય. આ રકમ પણ નાની જ છે, ને આ દાખલો કયો છે કે જે આપણે કદાચ આગળ ગણેલો છે, ભાગ નંબર 1 છે આપણો, જે આપણો પહેલો પાર્ટીમાં આપણે દાખલો જોયેલો છે આપણા, એટલે જોવાની જરૂર નથી. આપણે આ પણ આપણે ગણેલો જ છે, પણ આપણે એને ટ્રાય કરીશું એની અંદર. ઓકે, ટ્રાય કરીએ આપણે. જો આ જે દાખલો છે એ આગળ જે આપણે દાખલો ગણો પહેલા ભાગની અંદર, એ દાખલો સેમ ટુ સેમ છે, પણ આપણે ગણ છે ટૂંકી રીતે. કઈ ગણ છે? ટૂંકી રીતે તમારે ટ્રાય કરવાનો, ને એનો જવાબ તમે બતાવી દઉં છું ફરી એક વાર. આપણે આગળ ગણો તે પ્રમાણે કે એનો જવાબ આવે છે કેટલો? 14.8. તો તમારો જવાબ પણ 14.8 આવવો જોઈએ, એટલે યાદ રાખજો અને કાળજી રાખજો. લાસ્ટ દાખલો જોઈએ આપણે, આ દાખલો જોઈ ગયેલા છે આપણે, પછી આપણે જવાબ મેચ કરીએ. આપણે દાખલો ગણો, કઈ ગણો આપણે? સીધી રીતે ગણો. હવે આપણે ગણો છે ટૂંકી રીતે. હા, ઇચકી ખીચકી.
જવા દઈએ. ચલો એને પીસાઈ ગયેલું લાગે છે. તો આપણને ચલ આપેલા છે, એક્સઆઈ આપેલા છે, અને આપણે લાવવું છે એના બધા. હા બસ 20.5, તો જોઈને લખી દઈએ આપણે 20.5, 24.2, 29.23, 23.92, 24.05 ને છેલ્લે 27.29. 27.29 થઈ ગયા એટલા. હવે તમારે ટૂંકી જે દાખલો જો ગણવો હોય તો બાજુ આપણે ડીઆઈ બનાવવા પડે, તો ડીઆઈ ની ગણતરી કરીએ આપણે, તો ડીઆઈ બરાબર XI માઇનસ એ. તો દરેક ચલમાંથી દરેક XI માટે આપણે એ બાદ કરીશું, તો એટલે ધારો મધ્યક. તો આપણે એ તરીકે કોને પસંદ કરવાના, તો જે અવલોકન સૌથી નાનું આવતું હોય એને આપણે પસંદ કરીશું. તો આમાં સૌથી નાના કોણ છે, તો જોવા જાય તો 20.5 આવે છે. પણ આપણે આ થોડું આજે અટાવવું ખાલી કરી, કેમ તમે એ ગણતરી બસ ચાલશે ના નહીં પડતો. પણ આપણે એક કામ, વચ્ચે કોઈ આવે છે જો કે 6 છે, 1 2 3 4 5 વચ્ચે કોઈ નહીં આવતું, પણ આપણે આને પસંદ કરીએ 23 ને કરીએ. 23.92 લખી દઈએ, 23.92 ઓકે. તો દરેક માંથી આપણે 23.92 બાદ કરવાનું બરાબર. તો કેલ્સિયમ ઉપયોગ કરી આપણે 20.5, જો જે પસંદ કરો એની સામે પેલા 0 લખી દેવાનું તમારે, એને કેલ્સિયમ પર લખવાની જરૂર નથી. 20.5 માંથી બાદ 23.92, તો પહેલા આવશે -3.42, આમાં જબરા માઇનસ માં આવી શકે એટલા માટે. 24.2 માંથી બાદ 23.92, તો 0.28 આ પ્લસ માં આવ્યા. 29.23 -23.92 5.31 પ્લસ માં છે. 24.05 -23.92, તો જવાબ આવશે 0.13. 27.29 -23.92, તો એનો જવાબ પણ પ્લસ માં આવ્યો 13.37. મતલબ કે તમે કોઈ પણ રકમ પસંદ કરો છો આની વચ્ચે થી ગમે તે, તો અમુક રકમ પ્લસ માં આવે, અમુક પછી કી આવે માઇનસ માં આવશે. પણ જ્યારે આપણે સૌથી નાની પસંદ કરીએ ને, તો તાર તો બધા જ પ્લસ માં જ આવે, આમાં ખાલી લોચો થાય. કઈ નહીં, કેલ્સી જો ઉપયોગ કરતા આવડતો હોય કમ્પ્લેટ જીટી વાળું, તો કમ્પ્લેટ લખવાનું તમારે, પછી દબાવો જીટી, તો તમારે બાકીને પછી જ આવે. તો અહીંયા આપણને સિગ્મા ડીઆઈ મળશે. શું મળશે આપણને? સિગ્મા ડીઆઈ 5.67. કેટલા મળશે? 5.67. તમારું કેલ્સિયમ કરવું હોય તો જે પ્લસ પ્લસ માં છે એને પહેલા સરવાળો કરો. તો પ્લસ પ્લસ નો સરવાળો કરીએ, 0.28, 5.31, 0.13, 3.37, 9.9 આ પ્લસ નો સરવાળો આવ્યો. એમાંથી માઇનસ કરવાના 3.42, તો આપણે તમને કેટલા મળશે? 5.67. કિંમત મૂકી દેવાની સૂત્રની અંદર. સૂત્ર મૂકી ટૂંકું આપણે લખી દેવાનું, ટૂંકી રીતે મધ્યક, ટૂંકી રીત માટે મધ્યક જેને આપણે એક્સ બાર કહીએ, તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા ડીઆઈ છેદમાં એન. એનો કિંમત કેટલી છે? એટલે કે ધારેલો મધ્યક છે 23.92, લખેલું છે આપણે એની અંદર, તો 23.92 વત્તા સિગ્મા ડીઆઈ એટલે સરવાળો 5.67. 5.67 એન કેટલા છે? 7 કે 6? 1 2 3 4 5 6, 1 2 3 4 6 આપ્યા છે, ભાગ્યા 6. તો 23.92 પહેલા જેવા છે તેવા લખવાના, વત્તા 5.67 ભાગ્યા કરીએ 6, તો 0.945, 0.945 વત્તા 23.92 માં પ્લસ કરી દેવાના, તો 24.865 આ તમારો જવાબ. આગળ જો લખવો હોય તો 24.87 પણ લખી શકો. આ કોનો જવાબ? મધ્યક એક્સ બાર. જવાબ ચેક કરી લઈએ આપણે. 24. કયો દાખલો? તો આ દાખલો જોઈ લો. સેકન્ડ સેમ ટુ સેમ. આ કઈ રીત કહેવાય? સીધી રીત કહેવાય. ને પેલી આપણે કઈ કઈ રીત? ટૂંકી રીતે ગણ્યો, પછી આ તો કે આ બંનેમાં સેમ જ આવે. બરાબર, આપણે સી ની વાત કરીએ હવે. જો આમાં સી નો આપણે ઉપયોગ કરવો હોય તો બધાને આપણે બે વડે ભાગી શકીએ કે ના ભાગી શકીએ, અથવા 0.5 વડે. એ પોઈન્ટમાં છે, તો 3.42 ભાગ્યા 0.5 કરો તો ભાગી શકાય. 0.28 ભાગ્યા 0.5 ભાગી શકાય. 5.31 ભાગ્યા 0.5 ભાગી શકાય.
બધાને 0.5 આપણે ભાગી શકીશું. બરાબર, તો આપણે ટ્રાય કરી ખાલી જવાબ લાવવાની, જે બાજુમાં ગણતરી ખાલી બતાવું છું. બરાબર, આખા પટી ગયો, આ ખાલી એક્સ્ટ્રા ગણતરી છે ખાલી. અને લખી દેવાનું કે સી બરાબર 0.5. 0.5 બી ચાલે, 0.10 બી ચાલે, 0.100 બી ચાલે. મતલબ કે આપણે એવી સંખ્યા લેવાની કે જેના વડે તમે દરેક રકમ ભાગી શકો, દરેક રકમ. તો અહીં તમારે સુધારવું પડશે. તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, આ તો રવા દેવાનું, ભાગ્યા આપણે લખી દેવાના સી. હજી આપણે એને પસંદ કર્યો તો એની સામે 0 તો લખી દેવાના આપણે, એ તો કોમન જ છે. હવે બધામાં આપણે બાદ કરવાના એ ને ભાગ્યા કરવાના 0.5. તો આપણે બાદબાકી કરી છે, આપણે તો ખાલી ભાગ્યા 0.5 કરવાના છે. 3.42 ભાગ્યા 0.5 તો માઇનસ આવશે 6.84. પછી 0.28 છે, ભાગ્યા કરીએ 0.5 તો 0.56. આમાં રકમ મોટી બને છે. તમારે હજુ આવજો આગળ વધવાનું, તો જાઓ તમારે જો નાના અવસરની અંદર. ઓકે, તો ચાલશે, તરત શીખવા માટે આપણે શીખી લઈએ. 5.31 ભાગ્યા 0.5 તો 10.62. આ 0 જ આવશે. 0.13 ભાગ્યા 0.5 તો 0.26. 3.37 ભાગ્યા 0.5 તો 6.74. ચાલો કેલ્સિયમ ઉપયોગ કરીએ આપણે. હવે તો 0.56 પ્લસ માં 10.62 પ્લસ માં 0.26 પ્લસ માં 6.74 પ્લસ એ માઇનસ કોણ છે 6.84, તેને આપણે માઇનસ કરી દેવાના તો મળશે 11.34. સિગ્મા ડીઆઈ 11.34 સૂત્ર મૂકી દેવાના આપણે. બરાબર, તો આપણે બાજુમાં ગણતરી બતાવી એની કે એ વત્તા સિગ્મા ડીઆઈ છેદમાં એન ગુણ્યા સી લખવાના. ગુણ્યા સી ક્યાં લખવાના? કે જયારે આપણે ભાગ્યા સી લખીએ એટલે આપણે ગુણ્યા સી લખવાના, બાકી નહીં લખવાના. તો એની કિંમત સમજ લેવાની છે 23.92 વત્તા, પણ તમારે પેલા સરવાળો આવ્યો હવે 11.34 ભાગ્યા એન ની કિંમત કેટલી? એન એટલે આ અવલોકનની સંખ્યા 6, તો ભાગ્યા 6. સી ક્યાં લેવાના આપણે? 0.5. જે ભાગ્યા કર્યો એ આપણે ગુણાકાર કરી દેવાના. તો 23.92 હાલમાં જેવા છે તેવા વત્તા, પહેલા ભાગાકાર પછી ગુણાકાર કરી દેવાનો, અથવા પહેલા ગુણાકાર પછી કરો ભાગાકાર. પણ પહેલા આ બધું પ્લસ થશે નહીં, કહો સમય પહેલા કેવાય ગુણાકાર ના બાજુ. તો 11.34 ગુણ્યા 0.5 ભાગ્યા 6 તો 0.945. જો બાજુમાં સેમ ટુ સેમ આવેલા છે તો જવાબ થાય 24.865. તો એનો મતલબ થાય 24.87. તો બંને જવાબ કયો આવે? સરખો. બરાબર, તો આ તમે ખાલી શીખવા માટે ખાલી બતાવ્યો છે. ઘણી તમે ભાગ્યા સી નહીં લખવા હોય, નહીં ખ્યાલ આવતો જવા દેવાનું, કઈ નહીં. કેલ્સી છે થોડો ઘણો ગુણાકાર મોટા આવતા આવે તો કેલ્સી બસ કરી લેવાનું. જો ભાગ્યા સી લખો તો ગુણ્યા સી લખવા પણ એટલું યાદ રાખવાનું. બરાબર, આ થઈ ગયા વસ્તુ. તો આશા રાખીએ તમને દાખલા આવી ગયા હશે. આપણે દાખલા શીખા કયા શીખા? મધ્યના દાખલા શીખા. પણ એ કઈ માટે હશે? અવર્ગીકૃત. તો આપણે ખાલી ચલ આપેલા હશે તો એમાં પણ બે પ્રકારના દાખલા છે. એક સીધી રીત છે, બીજી કઈ છે ટૂંકી રીત. એ પટી ગયું. હવે જે પછી આપણે દાખલા શીખવાના છે એમાં આપણે શીખીશું ચલ અને આવતી વાળા દાખલા. ત્રણ પ્રકારના દાખલા આવે, એક ચલ, ચલ આવતી ને વર્ગ અને આવતી. તો આપણે જે જોઈ ગયા અવર્ગીકૃતમાં ચલ, હવે આપણે જોઈશું ચલ અને આવતી વાળા દાખલા. તો આશા રાખું તમને આ ખ્યાલ આવી ગયો છે. તો આપણે મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.